વિજયાદશમી નિમિત્તે ઠેર ઠેર શસ્ત્રપૂજન કરવામાં આવ્યા હતા સનાતન ધર્મની પરંપરા અનુસાર દશેરાએ અધર્મ પર ધર્મનો વિજય દિન છે દશેરા પર્વે છત્રપતિ શિવાજી મહારાજના યુવા આર્મી સંગઠનની દ્વિતીય સાલગીરી અને ભારત કા આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે દેશ પર પ્રાણ કુરબાન કરનાર ભારતીય સૈનિક પરિવાર સત્કાર સમારોહ અને શસ્ત્રપૂજનનું નાસિક ઢોલના સથવારે ભવ્યતમ આયોજન કરવામાં આવ્યું હતું ગણદેવીના બિલીમોરા શહેરમાં વિજયાદશમી આસોસુ દસમ શુક્રવારે પંચાલ સમાજની વાડીમાં હથિયારોનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય ધ્રુતિમાન નાથ સંપ્રદાય નવનાથ આશ્રમના પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી દાદાના વરદ હસ્તે કરાયું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારોને મોમેન્ટો રાષ્ટ્રસેવા ગૌરવપત્રને મીઠાઈ આપી તેઓની દેશ સેવાને બિરદાઈ હતી પૂજ્ય દાદાએ કેટલાક સંગઠનોને આડે હાથે લીધા હતા ફક્ત ગ્રુપના બનાવો રાષ્ટ્રપ્રેમ અને ધર્મપ્રેમ સિક્કાની બે બાજુ છે શસ્ત્રોની પૂજા ધર્મ પ્રેમ છે ધર્મપ્રેમ ચાલશે તો જ રાષ્ટ્ર સુરક્ષિત રહેશે જ્યારે પણ ધર્મની વાત આવે ત્યારે કોઈ આગળ આવે કે ન આવે દેવસર નવનાથ ધામના દાદા સદા આગળ હોય છે અને રહેશે તેમજ પરમપૂજા દાદાએ જણાવ્યું કે આજ સુધી કોઈએ આપણા વિસ્તારમાં માં મા કાજે જીવ આપવા સદા તત્પર એવા સૈનિક પરિવારનું કોઈએ સન્માન કર્યું નથી જે આ સંગઠને કરી બતાવ્યું છે જેના માટે સંગઠનની ભરપૂર પ્રશંસા કરી હતી અને આવા જ કાર્યો કરતા રહો અને આગળ વધો એવા આશીર્વચન આપ્યા હતા સૈનિકોના પ્રશ્નનું નિરાકરણ લાવવા તેઓ ભરપૂર પ્રયાસ કરશે તે બાહેનદરી આપી હતી ઘાતક કમાન્ડોના એક ભૂતપૂર્વ સૈનિક નોકરી દરમિયાન આતંકીઓ સાથે થયેલા ઘર્ષણોનો ચિતાર વિસ્તૃતપણે કાર્યક્રમમાં ઉપસ્થિત સમક્ષ વર્ણવ્યો હતો આભારવીદ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવા આર્મીના પ્રમુખ જયદીપ પટેલ દ્વારા કરાઈ હતી કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન કરીને ભારત માતા કી જય વંદે માતરમ જય ભવાની જય શિવાજીના ગગનભેદી નારાઓ સાથે કાર્યક્રમને વિરામ અપાયો હતો બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ